શહેરના કતારગામ ફૂલપાડા વિસ્તારમાં લાઇટ બિલ વધારે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને રહીશોએ ટોરેન્ટ પાવર લિમિટેડમાં મીટર રીડિંગ કરી ત્યારબાદ યોગ્ય બિલ આપવા માટે અરજી કરી હતી. આજથી લોકડાઉન 5નો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે આ બધા વચ્ચે શહેરના ટોરેન્ટ પાવર લિમિટેડ દ્વારા લાઇટ બિલ વધારે પડતા આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. શહેરના કતારગામ ફૂલપાડા વિસ્તારમાં રહેતા લોકોને બિલ વધુ આવતા લોકો અકળાઈ ઉઠ્યા હતા. એવરેજ 600-700 રૂપિયાના બિલની સામે 6,000-7,000 બિલ આવતા લોકો રોષે ભરાયા હતા. રહીશોએ જણાવ્યું હતું કે લોકડાઉનને લઈ ધંધો રોજગાર બંધ હોવાને લઈ પરિવારો આર્થિક સંકટમાં ઘેરાયા છે, પરંતુ તેમ છતાં બિલમાં આ પ્રકારે વધારો આવતા લોકો રોષે ભરાયા હતા. જી, આપનું નામ? મારું નામ અશ્વિન પટેલ છે ભાઈ. મારે રહેવાનું છે કુંભારપડિયામાં. પ્રોબ્લમમાં બિલ પહેલાં છે ને 2-3,000-1,800 રૂપિયા આવતું, તેની જગ્યાએ 3-4,000-5,000 રૂપિયા બિલ ઠોકી રહી છે. અમારું ટોટલ આખા ફળિયામાં બધા દરેક ઘરોમાં બિલ 5-5,000 રૂપિયા બિલ ઠોકાય, જે કે 500-700 રૂપિયા જ આવતું હતું. આ મહામારીમાં જો આવી રીતના બિલ મોકલે તો પબ્લિકને તો મરવાનો વારો આવે. ટોરન પાવરે સમજવું જોઈએ ને, સરકાર તો બધું માફ કરવાનું કહે છે, તો હું તમે માફ નહીં કહી શકતા? તમે તો આખા વર્ષોના વર્ષો સુધી અમારી પાસે બિલ લેવ છો, ભાડું લેવ છો. આ બધું ભાડું નહીં, બધું ઓછું કરો હવે, કારણ કે હવે પબ્લિક ત્રાસી ગઈ છે તમારા આ બધા વીરા ગાલીને. તમે અમારો તો વિરોધ ચોખ્ખો છે ભાઈ, અમારે બિલ ભરવાના જ નથી. જ્યાં લઈને આ કમ્પ્લેટ નહીં કરે ત્યાં સુધી બિલ નહીં ભરે. તારે પાવર કાપવો હોય તો કાપી લેજો, તમે એને કોઈ વાંધો નથી. જય ભારત. મયુર ઈશ્વરલાલ મહેતા, ફૂલપાડા બ્રાહ્મણ પડ્યું. લાઇટ બિલ વધારે આવ્યા છે, જે મંથલી 600-500ની એવરેજમાં બિલ આવતા હતા તેની જગ્યાએ અત્યારે 6,000-5,000-6,000 જેવા લાઇટ બિલ આવ્યા છે. માટે કંપનીને અમે વિરોધ કરીએ છીએ કે આ મહામારીના સંજોગોમાં આવા બિલ આપવા યોગ્ય છે? શું આ સરકારની જવાબદારી નથી કે આમાં રાહત આપે, આ બિલને ઓછું કરે, ગ્રાહકોને ઓછું કરે? એવી આખા ગામમાં, આખા સુરતમાં, બધા જાગો સુરતમાં 6-7,000 રૂપિયાના બિલ આવેલા છે. આ બધાને પૂછી જવું, આજે નહીં જાગીશું તો આ તોરણ પાવર આપને આજે નહીં તો કાલે બધાને પાયમાલ કરી લાગશે. માટે જાગ. 500-600 રૂપિયા એવરેજની બિલ આવતું હતું, તેની જગ્યાએ અત્યારે 6-7,000 રૂપિયા મહિનાનો બિલ આવતા થઈ ગયા છે. હા, ભરીશું, પણ અમારો આમાં વિરોધ છે. અત્યારે અમે કંપનીને સાથ સહકાર આપીએ છીએ, પણ એનો મતલબ એવો નથી કે અમારો ગેરફાયદો ઉઠાવે આ સંજોગોમાં, મહામારીના સંજોગોમાં.